नमस्कार विद्यार्थी मित्रों, हूँ जय शेषाणी, महासापुर अंग्रेजी हाईस्कूल भुज। विद्यार्थी मित्रों, आज आप धोरण 10 में गुजराती विषय में लेखन विभाग आगे बढ़ो। विद्यार्थी मित्रों, धोरण 10 ना ए गुजराती ना पेपर में बोर्ड की परीक्षा में विभाग सी एम प्रश्न नंबर 20 चार गुणों एक प्रश्न संक्षेपीकरण अथवा तो संक्षेप लेखन चार मार्कनो पूछाय छे। घणा बधा विद्यार्थीओ ने खबर नथी के संक्षेपीकरण एटले शुं। संक्षेपीकरण, संक्षेप लेखन, सार लेखन, एनो ए जवाब केवी रीते लखवो अने चार गुणमांथी आपणने चार पूरेपूरा तो नहीं मळे भाषा विषयमां, पण त्रण थी साढ़ा त्रण गुण मेळववा होय, वधुमां वधु गुण मेळववा होय तो एना माटे कया कया मुद्दाओने कई कई बाबतोने आपणे ध्यानमां राखवानी थाय छे, तो ए बाबतोने ध्यानमां राखी अने तमे ए संक्षेपीकरण एटले के सार लेखन लख्यो होय तो तमने चार मार्कमांथी साढ़ा त्रण मार्क ए आरामथी मळी शके छे। तो सौथी पहेला आपणे वात करीए के संक्षेपीकरण अथवा संक्षेप लेखन, लेखन विभागनो एक प्रश्न छे। तो संक्षेप लेखन एटले शुं? सार, एनो निचोड़। कोई एक पेरेग्राफ आपेलो छे तो ए पेरेग्राफ ने तमारे त्रीजा भागमां एनो संक्षेपीकरण एटले के त्रीजा भागमां संक्षेप करी ए निचोड़ काढी અને એને યોગ્ય શીર્ષક આપી અને તમારે એનો જવાબ લખવાનો થાય છે। તો સંક્ષેપીકરણ અથવા તો સંક્ષેપ લેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ બાબતો એવી છે કે જેને આપણે ધ્યાનમાં રાખવી પડે, અને જો એ ત્રણ ચાર બાબતોને ધ્યાનમાં આપણે રાખી અને સંક્ષેપીકરણ કરેલું હોય, સંક્ષેપ લેખન લખેલું હોય, એનો જવાબ લખેલો હોય તો આપણને વધુમાં વધુ ગુણ એ મળી શકે। સૌથી પહેલા આપણે એ વાત કરીએ કે વિદ્યાર્થી જે છે સંક્ષેપીકરણ લખે છે, માં એક સ્પષ્ટ સૂચના આપેલી હોય છે કે નીચે આપેલા પ્રત્યેક ગદ્યખંડનો એટલે કે એક પેરેગ્રાફ આપેલો હોય છે એનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરવાનો છે। દાખલા તરીકે 180 એ શબ્દોમાં 180 એ શબ્દો નો એક પેરેગ્રાફ છે, ત્રીજો ભાગ એટલે કે 60 શબ્દોમાં એનો એ સાર લેખન લખવાનો થાય। 60 શબ્દોમાં સાર લેખન લખવાનો, એનો સાર લખવાનો થાય, એનો જવાબ જે છે તમારે માત્ર 60 શબ્દોમાં લખવાનો છે। એક પેરેગ્રાફ આપેલો છે એમાં આપણે એટલી એ ખબર પડે કે આમાં 160 જેટલા અથવા તો 210 જેટલા શબ્દો છે, તો ત્રીજો ભાગ અહીંયા 60 શબ્દો થયા, 210 શબ્દો હોય આમાં 70 શબ્દો થશે, તો આપણે એટલું જે લખવાનું છે ટૂંકમાં કહીએ તો કે જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફમાંથી આપણે નિચોડ કાઢવાનો છે, નો સાર, એનો બોધ, એમાંથી શું આપણે શીખવા મળે છે। એ રીતે જો તમે સંક્ષેપીકરણનો જવાબ લખેલો હોય તો ચાર ગુણમાંથી સાડા ત્રણ ગુણ આરામથી એ તમને મળી શકે છે। તો હવે આપણે વાત કરીએ કે સંક્ષેપીકરણ અને સંક્ષેપ લેખન કરતી વખતે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના છે। તો સૌથી પહેલા આપેલ પરિચ્છેદ એટલે કે આપેલ પેરેગ્રાફ ખૂબ ધ્યાનપૂર્વક વાંચવાનો છે। એક વખત વાંચવાથી તેનો અર્થ બરાબર ન સમજાય તો તેને ફરી ફરી બે થી ત્રણ વખત વાંચો, બે થી ત્રણ વખત વાંચો એટલે ખ્યાલ આવશે કે આ પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે, અને બે થી ત્રણ વખત પેરેગ્રાફ વાંચ્યા પછી તમને એટલો તો એ ખ્યાલ આવશે કે એનું શીર્ષક આપણે શું આપી શકશું। બીજો મુદ્દો છે પરિચ્છેદના મહત્વના મુદ્દાઓ તારવો, ગૌણ, નાની નાની કે ઓછા મહત્વની વિગતો જે છે
त्यजी दियो એટલે કે એને છોડી દે। સંક્ષેપ મૂળ લેખકના શબ્દોમાં લખવાની જરૂર નથી। જે લેખક પેરેગ્રાફ લખેલો છે એને શબ્દોમાં તમારે સંક્ષેપ લખવાની જરૂર નથી, પણ એ 3-4 વખત પેરેગ્રાફ વાંચ્યા પછી તમારી પોતાની જ ભાષામાં એ ત્રીજા ભાગ જેટલો એ ટૂંકાવીને લખવાનો છે, શોર્ટ કરવાનો છે। ઘણા બધા વિદ્યાર્થીઓ આ પ્રશ્નનો જવાબ લખવામાં ઘણી બધી ભૂલો કરતા હોય છે। ઘણા વિદ્યાર્થીઓ બેઠે બેઠો પેરેગ્રાફ ઉતારી દીધો હોય છે અને લેખકનું નામ પણ લખે, તો આવું એ નામ લખવાની જરૂર નથી। જે પેરેગ્રાફ તમે વાંચ્યો છે, 2-3 વખત એ પેરેગ્રાફ વાંચ્યા પછી તમારે એનો સાર એટલે કે ટૂંકાણમાં એ લખવાનો છે, તો આ રીતે મૂળ લેખકના શબ્દોમાં લખવાની જરૂર નથી। સૌથી પહેલાં આપણે કરી વાંચતા વાંચતા પેન્સિલ હાથમાં રાખીએ અને એના મહત્ત્વના મુદ્દા, એક વખત વાંચ્યો એ પેરેગ્રાફમાં કંઈ ખ્યાલ નથી આવતો, બીજી વખત આપણે વાંચશું, ત્રીજી વખત વાંચશું, હવે એમાં મહત્ત્વના મુદ્દાઓ જ્યાં છે ત્યાં પેન્સિલથી અંડરલાઈન કરશું, ગૌણ અને નાની નાની કે ઓછી મહત્ત્વની જે વિગતો છે એ ખાસ જરૂરી હોય એવા જ મુદ્દાઓને તારવાના છે, નાની નાની કે ઓછા મહત્ત્વની વિગતો જે છે એને ત્યજી અને પછી જ આપણે આપણી ભાષામાં એ સાર લખવાનો છે। પરિચિતને અનુરૂપ નીવડે એવું ટૂંકું અને સચોટ શીર્ષક આપો। આટલી એ 4 બાબતોને ધ્યાનમાં રાખી ને તમે સાર લેખન લખ્યો હોય તો એમાં તમે વધુ ને વધુ માર્ક એ મેળવી શકો। પહેલો જ એક ઉદાહરણ રૂપે આપણે એક સંક્ષિપ્તકરણ નમૂનો લઈએ, પેરેગ્રાફ લઈએ, તો અહીંયા સોનું એસી ચીજ છે, એ કાંઈ અનાજ નથી કે ખાઈને પેટ ભરાય, કે કાંઈ ફૂલ નથી કે એના રસથી ધરાય, એ કઈ ઉન કે રેશમ નથી કે એના કપડા બનાવી શરીરનું રક્ષણ કરીએ, એ કાંઈ લાકડું કે લોઢું નથી કે એમાંથી નિત્યના એટલે કે હંમેશા વ્યવહારની અનેક વસ્તુઓ તૈયાર કરી લઈએ, અરે એ તમાકુ કે અફીણ પણ નથી કે જેના કેપમાં એ દુનિયાનો દુઃખ ભૂલી જઈએ, એ ઝેર નથી કે ખાઈને એ ભવમાંથી તો મુક્ત થઈ જઈએ, છતાં એ ઝેર નથી એમ કહેવાય પણ માણસના વ્યવહારમાં દાખલ થઈ એ પરસ્પર વિશ્વાસ પ્રેમ અને આદર નષ્ટ કરે છે, માણસની ધર્મબુદ્ધિનો એ નાશ કરે છે અને પવિત્રમાં પવિત્ર સંબંધ પણ એક ક્ષણમાં એ તોડી નાખે છે। તો અહીંયા અને એ નશાની ચીજ નથી એમ એ કહેવાય, આવા ઘણા બધા પ્રશ્નો આ પેરેગ્રાફમાં પૂછી લીધા છે। તો આવા જે પ્રશ્નો છે, આવી જે નાની નાની ઓછી મહત્વની જે બાબતો છે એને આપણે છોડી દેવાની છે, આગળ જતા એ જોઈએ કે એનો એ નશો તો માણસનું આખું જીવન બગાડી દે છે, એવા મોટા મોટા રાષ્ટ્રોને એ સ્વતંત્ર નાશક તેમજ અન્યાયમૂલક પ્રવૃત્તિમાં ઉતારે છે, સોનું એ મોટામાં મોટો અનર્થ છે, આવું કાકા કાલેલકર એ કીધેલું છે। તો અહીંયા આ પેરેગ્રાફ વાંચતાની સાથે આપણને એટલો એ ખ્યાલ આવે કે આ સાર લેખનને યોગ્ય શીર્ષક શું છે, તો એના માટે યોગ્ય શીર્ષક એ સોનું એ મોટામાં મોટો અનર્થ, સોનું ઘણી વખત એવું કહેતા હોય કે પેરેગ્રાફ માંથી શીર્ષક શોધવાનું આવે ને ત્યારે એમ કહેવાય કે કાં તો પહેલી લાઈનમાં શીર્ષક હોય કાં છેલ્લી લાઈનમાં શીર્ષક હોય અને કાં પછી એ જ પેરેગ્રાફ વાંચ્યા પછી આપણને ખ્યાલ આવે કે એમાં શું કહેવા માંગ્યું છે, કેવા શું માંગીએ છીએ એમાં, ત્યારે આપણને ખ્યાલ આવે કે પ્રદૂષણ વિશેની વાત કરીએ છીએ તો આપણે લખીએ કે પ્રદૂષણ એક સમસ્યા। એવી રીતે અત્યારે જે મેં પેરેગ્રાફ તમારી સામે વાંચ્યો તો એમાં સોના વિશે વાત કરવામાં આવી છે, તો કે સોના વિશે વાત કરવામાં આવી છે અને એ પેરેગ્રાફ પૂર્ણ કર્યો એટલે કે છેલ્લી લાઈનમાં
આવું એક વાક્ય લખેલું કે સોનું મોટામાં મોટો અનર્થ. તો ઘણી વખત એવું બને છે કે એક કોઈ એક પેરેગ્રાફમાં પહેલા સ્ટાર્ટિંગમાં જ એવું વાક્ય મૂકી દીધેલું હોય કે એ પેરેગ્રાફનું શીર્ષક સંક્ષેપીકરણમાં એ શીર્ષક બનતું હોય છે, છેલ્લી લાઇનમાં હોય તો ક્યારેક એ છેલ્લી લાઇનમાં પણ થી છેલ્લી લાઇનમાંથી પણ આપણે શીર્ષક મળી આવતું હોય છે, અને કા પછી એમાં શું શેના વિશે વાત કરવામાં આવી છે એ વિષયને રિલેટેડ આપણે એ શીર્ષક મૂકતા હોય છે, લખતા હોય છે. કોઈ એવી ગંદકીને લગતી કોઈ વાત કરે છે તો ઘણા એવું લખે ગંદકી એક મોટામાં મોટી સમસ્યા, આવું એ શીર્ષક પણ હોય. તો અહીંયા એવું છે કે સોનો મોટામાં મોટો અનર્થ. હવે એનો જે સંક્ષેપીકરણ સાર લેખન શું છે એ તમારી સમક્ષ હું રજૂ કરું કે એને કેવી રીતે આપણે લખીએ. અહીંયા એનો ઉત્તર એ છે કે સૌથી પહેલા આપણે કામ કરશું કે સોનો મોટામાં મોટો અનર્થ એ આપણે લખી દીધું, એના માટે શીર્ષક છે. હવે એનો જવાબ કેવી રીતે લખશું? તો સોનું અનાજ, ફળ ફૂલ, ઊન, રેશમ, લાકડું, લોઢું વગેરે પદાર્થ જેમ માનવીને ઉપયોગમાં આવતું નથી, તે તમાકુ અને અફીણની જેમ કે માટે કે ઝેરની જેમ મરવા માટે પણ ઉપયોગમાં આવતું નથી, આમ છતાંય તે એક એવું ઝેર છે કે જે માણસના પરસ્પરના વિશ્વાસ, પ્રેમ, આદર, ધર્મબુદ્ધિ અને પવિત્ર સંબંધોનો નાશ કરે છે. તેનો કેપ મોટા મોટા રાષ્ટ્રોને પણ સ્વાતંત્ર્ય નાશક તેમજ અન્યાયમૂલક પ્રવૃત્તિમાં જોતરે છે, એટલે કે જોડે છે. તો આટલો તેનો એ જવાબ છે કે જોઈએ તો બિનજરૂરી જે લખાણ છે બધું જ આમાંથી ત્યજી દીધો છે, અને મહત્વનું છે એ જ લખાણ આમાં ઉમેરતા ગયા છે. અને જવાબ લખ્યો છે તો એકદમ સ્પષ્ટ, વાક્ય રચનાની ક્યાંય ભૂલ પણ નથી, યોગ્ય જગ્યાએ વિરામચિહ્નો મૂકેલા છે. અહીંયા ક્યાંય પણ જવાબમાં કોઈ વ્યક્તિને પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો નથી. એટલે વિદ્યાર્થી મિત્ર, આપણે સંક્ષેપ લેખન એનો ઉત્તર જ્યારે લખીએ છીએ ત્યારે ખાસ એ જે મેં ચાર બાબતોની વાત કરી એ ધ્યાનમાં રાખશું. ચાર બાબતોને ધ્યાનમાં રાખી ને તમે સાર લેખન લખેલું હશે તો તમારો વધુમાં વધુ એમ કે કાપી કાપીને એક અડધો ગુણ કાપે, ચારમાંથી તમે 3.5 માર્ક આરામથી તમે મેળવી શકશો. એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલાં પેરેગ્રાફ જે છે 2-3 વખત આપણે વાંચી લેશું, 3-4 વખત વાંચ્યા પછી પણ નથી સમજાતું તો 1-2 વખત વધુ વાંચી લેશું, ફરી પાછું પરિચ્છેદના મહત્વના મુદ્દા તારવી લેશું, ગૌણ નાની નાની કે ઓછા મહત્વની વિગતો આને છોડી દેશું, અને મૂળ લેખકના શબ્દોમાં લખવાની જરૂર નથી, આપણે આપણી એ ભાષામાં લખવાનું, આપણી ભાષામાં લખવાનું એટલે કે આપણે જે બોલીએ છીએ સાવ ઘરની ભાષા પણ એમાં ચાલે નહીં, ગુજરાતી ભાષા વિષય છે એટલે એને લગતી એ જ ભાષામાં આપણે લખી, સાવ આપણી દેશી અને પ્રાદેશિક બોલી જે છે એનો જો ઉપયોગ કરીએ તો જવાબ તમને સાચો લખતા આવડે છે, પણ અમુક પ્રાદેશિક બોલીઓ એ બોલીનો આપણે ઉપયોગ કર્યો હોય, એવા શબ્દો આપણે ઉપયોગ કર્યા હોય તો એના પણ માર્ક અહીંયા કપાઈ જતા હોય. તો આપણે આજે સંક્ષેપીકરણનો અભ્યાસ કર્યો, આનાથી વધુ ઉદાહરણો આપણે ગુજરાતી વિષયની નિબંધમાળામાં એ તમને મળી જશે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ એવા ઘણા બધા ઉદાહરણો સંક્ષેપીકરણના આપેલા છે. ખૂબ સારી રીતે તમે સંક્ષેપીકરણનો આન્સર લખી શકશો તેવી હું અપેક્ષા તમારા પાસે રાખું છું. થેન્ક યુ.